हेलो एवरीवन, वेलकम टू ओपेरा इंटरनेशनल स्कूल। आज आपणे धोरण 8 ना गणित विषय में सेमेस्टर 2 बेसिक पदावली और नित्यसम विषय बात करीशुं। હવે એમાં આપણને પાઠ આપેલા છે કે નીચેની બહુપદીઓની બાદબાકી કરો। આપણે આગળ જોઈ ગયા સરવાળો, હવે આવે છે બાદબાકી। મેં સરવાળાને બાદબાકી માટે કે કીધું હતું, મેં એવું કીધું હતું કે સરવાળા કે બાદબાકી જ્યારે બહુપદીઓના કરવાના આવે ત્યારે હંમેશા સજાતીય પદોના જ સરવાળા અને બાદબાકી થાય। તો જોઈએ આપણે અહીંયા બાદ આપણને રકમ આપી છે 12a - 9a + 5 b-3 માંથી 4a - 7b + 3b + 12 આપણને શું કરવાનું છે, બાદબાકી કરવાનું કીધી છે। તો હું પહેલું પદ લખું 12a - 9ab + 5b - 3 સજાતીય ની સાથે સજાતીય પદ, તો 4a તો અહીંયા 12a છે એટલે આ 4a - 7ab + 3b + 12 આપણને કીધું છે બાદબાકી કરવાનું। હવે અત્યાર સુધીમાં આપણે સરવાળો કરવામાં શું કરતા હતા કે અહીંયા સરવાળાની નિશાની કરી હોય તો આ પદ એમને એમ રાખતા હતા, હવે અહીંયા આવે છે બાદબાકી। તો જ્યારે પણ બાદબાકી કરવામાં આવે ત્યારે બાદબાકી પછીના પદમાં નિશાનીમાં ફેરફાર થાય। હવે અહીંયા 4 કેવા આવ્યા છે, આપણ આગળ કોઈ નિશાની પ્લસની કે માઇનસની ના આપેલું તો શું સમજવાની, પ્લસની નિશાની, તો આ પ્લસ છે તો 4 કેવા થશે માઇનસ, કેમ એવું થાય છે તો કે આ માઇનસ પદ છે આ પ્લસ થાય 4 પર પદ, તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે હંમેશા શું કરવાનું, જે નિશાની હોય એની વિરુદ્ધમાં નિશાની મૂકી દેવાની। પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ અને આ પ્લસ છે તો માઇનસ। હવે બાદબાકી કરવાનું છે, બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણે નવી નિશાની મૂકેલી છે એને ધ્યાનમાં રાખીને જ બાદબાકી થવી જોઈએ। તો અહીંયા આપણે જોઈએ આ કેવા છે -4a + 12a + -4 4 જશે કેટલા વધશે 8a, પણ કેવા વધશે આ માઇનસ નિશાની છે 4 ની નોંધની મોટી નિશાની, પ્લસ છે તો હંમેશા કઈ નિશાની આવશે મોટી નિશાની એટલે કેટલા આવશે +8a। પછી અહીંયા 7 પ્લસ આપેલા છે, 9 માઇનસ આપેલા છે, પ્લસ માઇનસ માઇનસ, 9 માંથી 7 છે તો કેટલા વધશે તો કે 2 વધશે, પણ કેવા 2 વધશે, 9 ની નિશાની કેવી છે માઇનસ એટલે -2ab। હવે અહીંયા શેપ આપેલું છે 3b- છે, આ પ્લસ છે પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 3 જશે એટલે 2, પણ કેવા 2 વધશે પ્લસ એટલે કે +2b। હવે આ માઇનસ અને આ માઇનસ કેવા થશે પ્લસ થશે, 12 ને 3 15 અને મોટી સંખ્યાની નિશાની એટલે -15। આ આપણને મળી ગઈ આપણી બાદબાકી। હવે બીજો દાખલો આપણે 5xy - 2yz - 2zx + 10xy માંથી 3xy + 5yz - 7zx બાદ કરવાના છે, તો હું પહેલું પદ લખું 5xy - 2yz - 2zx + 10xyz એમાંથી કીધું છે 3xy + 5yz - 7zx + 10 ની નીચે કોઈ પણ નથી એટલે મેં શું કીધું હતું, શૂન્ય મૂકવાનું એટલે આપણને પદમાં ગણતરીમાં સરળતા રહે એટલે હું અહીંયા મૂકી દઉં છું શૂન્ય। પાછળ બાદબાકી શું કરવાનું કીધું હતું, નિશાની બદલવાની કીધી હતી, 3 પ્લસ છે તો માઇનસ થશે, 5 પ્લસ છે તો માઇનસ, 7 માઇનસ છે તો પ્લસ, અને આનું જોવાની જરૂર નથી કે 10 માંથી 2 હોય તો મૂળ જે સ્થિતિ છે એની જ સંખ્યા વધશે। તો હવે શું થશે અહીંયા, તો કે -3 + 5 પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 3 છે એટલે 2xy મોટી સંખ્યાની નિશાની કેવી છે પ્લસ છે એટલે 2xy, માઇનસ માઇનસ પ્લસ મોટી સંખ્યાની નિશાની માઇનસ, અને 5 ને 2 7y z, આ પ્લસ નિશાની આ માઇનસ એટલે 5, 5 માંથી 2 7 માંથી 2 જાય 5zx + 10xy ને z, આ આપણને મળી ગયો જવાબ એટલે હંમેશા શું ધ્યાન રાખવાનું, બાદબાકી કરીએ છીએ